ગુજરાતમાં શાંતિદેવી વિસ્તારમાં કલાકોથી કેટલાક શ્રમિકો ફસાયા હોવાના સમાચાર છે. કામધેનુ એપાર્ટમેન્ટ નજીક 50થી વધુ શ્રમિકો ફસાઈ ગયા છે. પૂર્ણા નદીના પાણી ફરી વળતા અહીંયા શ્રમિકો ફસાઈ ગયા છે. કલાકોથી ભૂખ્યા તરસ્યા શ્રમિકો હવે તંત્રની રાહ જોઈને બેઠા છે. તંત્રના અધિકારી મદદ પહોંચાડવામાં નિષ્ફળ નીવડ્યાનો પણ આરોપ સામે આવી રહ્યો છે. તો કલાકોથી ભૂખ્યા તરસ્યા શ્રમિકો હવે તંત્ર તેમને મદદ કરે તે માટે રાહ જોઈને બેઠા છે. નવસારીનો બનાવ કે જ્યાં પૂર્ણા નદીના પાણી સર્વત્ર નવસારીમાં ફરી વળ્યા છે. શાંતિદેવી વિસ્તારમાં કલાકોથી શ્રમિકો ફસાયા હોવાના સમાચાર. તો નવસારીમાં જ શાંતિદેવી રોડ પરની અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. એપાર્ટમેન્ટમાં ફસાયા છે અનેક લોકો. ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. વાહનો પણ ડૂબી ગયા છે. સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ સામે આવી છે. દર વર્ષે સર્જાતી સમસ્યાના કાયમી ઉકેલ માટે લોકો હવે માંગણી કરી રહ્યા છે. તો આ દ્રશ્યો નવસારીના શાંતિવન સોસાયટી પાસેના છે. ફ્લેટમાં અનેક લોકો ફસાયા છે. બહાર નીકળવું મુશ્કેલ છે. ખાવા પીવાની વ્યવસ્થા કરવાની પણ ચોક્કસ મુશ્કેલીઓ હાલમાં પડી રહી છે. તો દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે પૂરના પાણીથી બચવા માટે લોકો ધાબે ચડી ગયા છે. આ તમામ લોકો લાચાર છે કેમ કે પૂર્ણા નદીના પાણી શાંતિવન સોસાયટીની આસપાસના ફ્લેટમાં ફરી વળ્યા છે. લોકો નીચે આવી શકતા જ નથી. રસ્તા તમામ બંધ થઈ ગયા છે અને લોકો હવે તંત્રની રાહ જોઈને બેઠા છે. તો નવસારી શહેરના 12થી વધુ વિસ્તારો પાણીમાં ગરકાવ છે. કાશીવાડી વિસ્તારમાં પણ સર્વત્ર પાણી પાણી જોવા મળી રહ્યું છે. 600 ફૂટ જેટલા પાણી ભરાતા લોકોનું સ્થળાંતર કરાયું છે. ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકોની સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે. તંત્રની ઢીલી કામગીરી વિરુદ્ધ સ્થાનિકોમાં રોષનો માહોલ છે. નવસારીમાં કાશીબાડીમાંથી અનેક લોકોને સલામત જગ્યાએ ખસેડાયા છે. સ્થળાંતરિત કરાયેલા લોકો સમસ્યાનો સામનો કરવા મજબૂર જોવા મળ્યા. અનેક લોકો સવારથી ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા. પાલિકા દ્વારા કરાયેલી સુવિધાની વાતો જાણે કે પોકળ સાબિત થઈ રહી છે અને તંત્રની કામગીરી પર અહીંના લોકો હવે સવાલ પૂછી રહ્યા છે. નવસારીમાં જ રમાબેન હોસ્પિટલ વિસ્તાર પણ સર્વત્ર પાણી પાણીથી ભરાઈ ગયો છે. 31 વર્ષીય યુવતીનું ડૂબી જવાથી મોત થઈ ગયું છે. દિવ્ય વસુધારા એપાર્ટમેન્ટના પહેલા માળેથી મળ્યો છે મૃતદેહ. NDRFની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો હતો. યોગ્ય સમયે ઘરની બહાર ન નીકળી શકતા ડૂબ્યા હોવાની આશંકાઓ વ્યક્ત કરાઈ છે. રમાબેન હોસ્પિટલ વિસ્તારના 2000થી વધુ ઘરો પાણીમાં છે. NDRFની ટીમનું વિસ્તારમાં ફસાયેલા લોકો માટે રેસ્ક્યુ ઓપરેશન. MB ગોહિલ કોલેજમાં વિદ્યાર્થિનીનું કરાયું હતું રેસ્ક્યુ. નવસારી શહેરનો સુરતને જોડતો મુખ્ય માર્ગ પણ પાણી પાણી થઈ ચૂક્યો છે. અહીંયા રસ્તા પર 2-2 ફૂટથી માંડીને 8 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. સ્થિતિને લઈને રિંગરોડ, ભેંસદ, ખાડા, વેરાવળ વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. આખો વિસ્તાર એટલી હદે અસરગ્રસ્ત થયો છે કે વિસ્તારના કુલ 2000થી વધુ લોકો પાણીની અસરથી પ્રભાવિત થયા છે. લોકોની સતત ચિંતા વધી રહી છે. અનેક સેવાભાવી સંસ્થાઓ લોકોને સલામત જગ્યાએ ખસેડવા માટે સેવા કાર્ય કરી રહી છે. પ્રશાસન પાસે લોકોની અપેક્ષા છે કે આ પાણી જલ્દીથી જલ્દી ઉતરે અને તેઓને રાહત મળે. જોકે એક યુવાન પાણીના પ્રવાહમાં તણાતો બચાવાયો હતો. સમયસર એક વ્યક્તિ પહોંચતા ડૂબનારને બચાવાયો હતો. દ્રશ્યોમાં જોયો કેવી રીતે અંદર રહેલા વ્યક્તિને બહાર લાવવામાં આવ્યો હતો. જો બચાવનાર વ્યક્તિ સમયસર ત્યાં હાજર ન હોત તો જાનહાનિ સર્જાત. પ્રશાસન આખી સ્થિતિને લઈને એલર્ટ મોડ પર ચોક્કસ છે. લોકોને બહાર કાઢવામાં યુવાનો અને સેવાભાવી સંસ્થાઓ જોડાતા રાહતનું કામ પણ પૂરપાટ ઝડપે હાથ ધરાયું હતું.